એક્ઝામ્પલ 20, એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પર આવરની ઝડપ ગતિ કરી શકે છે. આ હોડીને 4 કિલોમીટર પર આવરના વેગથી વહેતી નદીના એક કાંઠેથી લંબ દિશામાં આવેલા બીજા કાંઠાના સ્થાને પહોંચવું હોય તો 1. હોડીને કઈ દિશામાં હંકારવી જોઈએ. 2. જો નદી 600 મીટર પહોળી હોય તો આ નદી પાર કરતા હોડીને કેટલો સમય લાગશે. નોંધ: જ્યારે આપણે એમ કહીએ કે હોડી પાણીમાં 8 કિલોમીટર પર આવરના વેગથી ગતિ કરી શકે છે, ત્યારે તેનો અર્થ એ થાય કે પાણીની સાપેક્ષે હોડીનો વેગ 8 કિલોમીટર પર આવર છે. ઉકેલ: 1. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર નદી ધન એક્સ દિશામાં વહેતી હોય તો સામા કાંઠે એટલે કે વાય અક્ષ પરના બિંદુ સુધી પહોંચવા માટે હોડીને વાય અક્ષ સાથે ડાબી બાજુ થીટા ખૂણો બનાવતી દિશામાં હંકારવી પડશે. આ ખૂણો એવો હોવો જોઈએ કે જેથી હોડીનો સામા કાંઠાની સાપેક્ષમાં વેગ કાંઠાને લંબ રૂપે મળે. ધારો કે સદિશ વી બીડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પાણીની સાપેક્ષે હોડીનો વેગ કે જે વાય અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં 8 કિલોમીટર પર આવર જેટલો છે. સદિશ વી ડબલ્યુ જી ઇઝ ઇક્વલ ટુ કાંઠાની સાપેક્ષે પાણીનો વેગ કે જે ધન એક્સ દિશામાં 4 કિલોમીટર પર આવર જેટલો છે અને સદિશ વી બીજી ઇઝ ઇક્વલ ટુ કાંઠાની સાપેક્ષે હોડીનો વેગ જે શોધવો પડશે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે સદિશ વી બીજી ઇઝ ઇક્વલ ટુ સદિશ વી બી ડબલ્યુ પ્લસ સદિશ વી ડબલ્યુ જી સમીકરણ એ. આ સમીકરણમાં એક્સ ઘટકો લેતા 0 ઇઝ ઇક્વલ ટુ 8 cos 90 + θ પ્લસ 4 cos 0 ઇઝ ઇક્વલ ટુ −8 sin θ પ્લસ 4 માટે sin θ ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2 માટે θ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. 2. સમીકરણ એ માં વાય ઘટકો લેતા વી બીજી ઇઝ ઇક્વલ ટુ 8 cos 30 ડિગ્રી પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 8 × 0.866 ઇઝ ઇક્વલ ટુ 6.928 નિયરલી ઇક્વલ ટુ 6.93 કિલોમીટર પર આવર. આમ હોડીનો કાંઠાની સાપેક્ષે વેગ વી બીજી ઇઝ ઇક્વલ ટુ 6.93 કિલોમીટર પર આવર થશે અને આટલા વેગથી 600 મીટર જેટલું અંતર કાપતા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ વાય દિશામાં થતું સ્થાનાંતર અપોન વાય દિશામાંનો વેગ ઇઝ ઇક્વલ ટુ 0.6 કિલોમીટર અપોન 6.93 કિલોમીટર પર આવર ઇઝ ઇક્વલ ટુ 8658 આવર નિયરલી ઇક્વલ ટુ 5.2 મિનિટ.